અહીં એક સમીકરણ છે પાંચ ગુણ્યા એક્સ ઓછા ત્રણ બરાબર ચાર ગુણ્યા એક્સ વત્તા ત્રણ આપણે એક્સ ની એવી કિંમત શોધવાની છે જે આપેલ સમીકરણને સંતોષે જો આપણે કોઈ સંખ્યા લઈને તેને પાંચ સાથે ગુણીને તેમાંથી ત્રણ બાદ કરી ત્રણ બાદ કરીએ તો તેને બરાબર તે સંખ્યાને ચાર સાથે ગુણી તેમાં આઠ ઉમેરવા જેવું થશે હવે તેને ઉકેલીએ તે પહેલા એ જોઈ લઈએ કે કોઈ કિંમત આ સમીકરણને સંતોષે છે કે નહીં અને તે માટે આપણી પાસે ત્રણ વિકલ્પ છે એક્સ બરાબર પાંચ બરાબર છ અને એક્સ બરાબર સાત વિડીયો અટકાવીને પહેલા જાતે પ્રયત્ન કરો કે એક્સની આ કિંમતોમાંથી કઈ કિંમત આપેલ સમીકરણને સંતોષે આમાંથી કઈ કિંમત આપેલ સમીકરણનો ઉકેલ હોઈ શકે તમે કદાચ પ્રયત્ન કર્યો હશે તો ચાલો હવે એક પછી એક કિંમત માટે ચકાસીએ પહેલી કિંમત છે એક્સ બરાબર પાંચ તેને સમીકરણમાં મૂકીએ પાંચ ગુણ્યા પાંચ ઓછા ત્રણ બરાબર ચાર ગુણ્યા હવે જ્યાં પણ એક્સ દેખાય ત્યાં પાંચ મૂકીએ માટે ચાર ગુણ્યા પાંચ વત્તા ત્રણ હવે જોઈએ કે તે સાચું છે માટે પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ ઓછા ત્રણ બરાબર વીસ વત્તા ત્રણ આ બંને સમાન થવા જોઈએ પચીસ ઓછા ત્રણ બરાબર બાવીસ બરાબર ત્રેવીસ આમ તે સાચું નથી માટે એક્સ બરાબર પાંચ એ ઉકેલ નથી ચાલો એક્સ બરાબર છ માટે પ્રયત્ન કરીએ આમ ફરીથી પાંચ ગુણ્યા એક્સ કરીએ જે હવે આમ ફરીથી પાંચ ગુણ્યા એક્સ કરીએ જે હવે છ છે એની કિંમત પછી મૂકીશું પહેલા એક્સ સિવાયના પદ લખીએ માટે માઇનસ ત્રણ બરાબર ચાર ગુણ્યા એક્સ ત્રણ અને હવે એક્સની કિંમત છ છે માટે તે મળે પાંચ ગુણ્યા છ ઓછા ત્રણ બરાબર ચાર ગુણ્યા છ વત્તા ત્રણ પાંચ ગુણ્યા છ બરાબર ત્રીસ ઓછા ત્રણ બરાબર ચાર ગુણ્યા છ બરાબર ચોવીસ વત્તા ત્રણ ત્રીસ ઓછા ત્રણ બરાબર સત્યાવીસ જે ચોવીસ વત્તા ત્રણ બરાબર સત્યાવીસ જેટલું થવું જોઈએ આમ એક્સ બરાબર છ એ આ સમીકરણને સંતોષે છે એટલે કે તે આ સમીકરણનો એક ઉકેલ છે ચાલો તો એક્સ બરાબર સાત માટે પણ તે ચકાસીએ પાંચ ગુણ્યા સાત ઓછા ત્રણ બરાબર ચાર ગુણ્યા સાત વત્તા ત્રણ આ બંને સમાન થવા જોઈએ ગાણિતિક ક્રિયાઓના ક્રમ મુજબ પહેલા ગુણાકાર કરીએ તેથી પાંત્રીસ ઓછા ત્રણ બરાબર અઠ્યાવીસ વત્તા ત્રણ પાત્રીસ ઓછા ત્રણ બરાબર બત્રીસ અને અઠ્યાવીસ વત્તા ત્રણ બરાબર એકત્રીસ તે બંને સમાન નથી આમ આ પણ આપણા સમીકરણનો ઉકેલ નથી